राजकोटमां कोरोना वेक्सिनना वितरण माटे तड़ावार तैयारीओ चाली रही छे। मनुबेन ढेबर सेनेटोरियममां वेक्सिनने राखवामां आवशे अने आईएलआर फ्रीज अथवा डीप फ्रीजमां वेक्सिनने रखाशे। त्यारे आईएलआर फ्रीजनुं तापमान 2-8 डिग्री सुधी राखवामां आवशे। डीप फ्रीजनुं तापमान -25 डिग्री सुधी करवामां आवशे। समग्र मुद्दे वीडियो कॉन्फरन्सथी अधिकारीओनी बैठक मळशे अने अधिकारीओने वेक्सिन स्टोरेजनी जाणकारी आपवामां आवशे। पासे 3 आईएलआर छे, जेमां 38,000 एक आईएलआर में 38,000 डोज आपणे राखी शकीए, जेमां +2 થી +8 टेम्परेचरे राखवानो होय, तेमां 17 डीप फ्रीज छे जेमां आपणे माइनस राखवानो होय छे, -15 થી -25 સુધી આપણે એમાં ટેમ્પરેચર રાખી શકીએ, એમાં આઈસપેક પણ જમાઈ શકીએ, અને એમાં પણ 9,000 એક ડીપ ફ્રીજમાં 9,000 ડોઝ રાખવામાં આવે છે। અમારી પાસે પૂરતા કોલ્ડ બોક્સ પણ છે કે જે વેક્સિન અહીંથી અમારા જે યુએચસી છે, અર્બન હેલ્થ સેન્ટર 21 અર્બન હેલ્થ સેન્ટર અને એક સિવિલ હોસ્પિટલ ને ગુંદાવાડી એમ થઈને 23 જગ્યાએ અમારે વેક્સિન અહીંથી સપ્લાય કરવાનું હોય છે। એના માટે પણ અમારી પાસે કોલ્ડ બોક્સ છે અને જરૂરિયાત જેટલા અમારી પાસે આઈસપેક છે અને વેક્સિન કેરિયર છે। ટૂંકમાં અમારી પાસે પૂરતી તૈયારી છે અને અમે 3 રૂટ બનાવેલા છે, જ્યારે વેક્સિન આવશે ત્યારે અમે એને કઈ રીતે રવાના કરશું, અહીંથી કયા સેન્ટરથી કયા સેન્ટરે જઈશું અને કેટલો ટાઈમ લાગશે, કેટલો કિલોમીટર થાય છે તે પણ અમારી પાસે ફિક્સ છે। રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, પરિમલભાઈ આપનું સ્વાગત છે વીટીમાં। પરિમલભાઈ, જે રીતે રાજકોટે પૂરી તૈયારીઓ કરી લીધી છે તેવું જાણવા મળ્યું છે, વેક્સિનેશન જ્યારે પણ કરવાનું હશે ત્યારે રાજકોટ પૂરી રીતે તૈયાર છે। રાજકોટમાં એક બાજુ કેસીસ પણ વધી રહ્યા છે ત્યારે હવે રાહ જોવાઈ રહી છે વેક્સિનની, આપ એ જણાવો કે વેક્સિનને લઈને જે તૈયારીઓ તો કરવામાં આવી છે, ક્યારે વેક્સિનેશનની શરૂઆત થશે અને કઈ રીતે તે વહેલામાં વહેલી તકે તમામ રાજકોટવાસીઓને આપવામાં આવે। વેક્સિન અવેલેબલ થાય તુરંત જ એનું વિતરણ થઈ શકે તે માટેની પૂરતી તૈયારી વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવેલી છે, આરોગ્ય તંત્રના સંકલનમાં રહી આ માટે કોલ્ડ ચેઇનના કુલ 79 પોઈન્ટ્સ નક્કી કરવામાં આવેલા છે અને આ જગ્યાએ વેક્સિનના સ્ટોરેજ કરવામાં આવશે જિલ્લામાં। આ ઉપરાંત વેક્સિન આપવા માટે પણ 750 જણાની યાદી તૈયાર કરી લેવામાં આવેલી છે। રાજકોટ જિલ્લામાં 8,500 જેટલા હેલ્થ વર્કર, કે જેમાં ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલમાં કામ કરનારા સફાઈ કામદારો, કોમ્પ્યુટર ઓપરેટરો, આની પણ ખાનગી તથા સરકારી ડોક્ટરોની યાદી તૈયાર કરી લેવામાં આવેલી છે અને વેક્સિનમાં જે હમણાં કહેવામાં આવ્યું એ પ્રમાણે ફ્રીજનું ટેમ્પરેચર અલગ અલગ મેન્ટેન કરી અને વેક્સિનની જરૂરિયાત મુજબ એને રાખવામાં આવશે। આ તમામ જગ્યાઓનું ફાયર ઓડિટ પણ પૂર્ણ કરી લેવામાં આવેલું છે અને જિલ્લામાં ટેમ્પરેચરનું ઓનલાઈન રિપોર્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવેલ છે। જી જી, હા પરિમલભાઈ, એક જગ્યાએથી લઈને બીજી અનેક જગ્યાઓ સુધી વેક્સિન લઈ જવા માટેના જે સાધનો છે તે કેટલા પ્રમાણમાં છે અને તે જે સાધનો છે તે પૂરતા પ્રમાણમાં તેની સંખ્યા મૂકવામાં આવી છે કે કેમ? જે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સીએચસી, પીએચસી આ બધાનું સંકલન કરી અને જરૂરી ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। જી જી, જે સૌથી પહેલા જેમને જેમને વેક્સિન આપવાની છે તેમના નામો આવી ગયા છે આપે જે રીતે જણાવ્યું, તો તે લોકોને ક્યારે જણાવવામાં આવશે, વેક્સિન આવ્યા બાદ કેટલા સમયમાં તેમને જણાવવામાં આવશે? જી, એટલે જે પ્રમાણે સરકારશ્રી તરફથી ગાઈડલાઈન આવશે એ મુજબ અમલવારી કરવામાં આવશે। જી, એકવાર વેક્સિન રાજકોટમાં આવી જાય ત્યારબાદ કેટલા સમયમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે? તુરંત, એ તો જે વેક્સિનની અવેલેબિલિટી થયા પછી તુરંત જ આગળની પ્રક્રિયા અત્રેથી શરૂ કરી દેવામાં આવશે। જી,
जी परिमल भाई, वैक्सीनेशन थया बाद कोई पण व्यक्ति ने तेनी आड़असर थाय छे के नहीं, तेनो केटला दिवस सुधी तेनी राह जोवामां आवशे अने त्यारबाद शुं तेने ऑब्जर्वेशन में मुकवामां आवशे? એટલે આ બાબત જે છે એ આરોગ્ય વિભાગ સંભાળે છે અને જે કંઈ પણ આરોગ્ય વિભાગની સૂચનાઓ હશે એ પ્રમાણે અમલવારી કરવામાં આવશે. જી જી જી, આભાર પરિમલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો રાજકોટ પૂરી રીતે તૈયાર છે વેક્સિનેશન માટે અને જે નામો આવી ચૂક્યા છે જે ફર્સ્ટ ફેઝમાં જેમને વેક્સિન આપવાની છે એક જગ્યાથી લઈને બીજી જગ્યાએ વેક્સિનેશન કરવા માટે વેક્સિનને લઈ જવામાં કેટલો સમય લાગશે તેનો પણ રોડમેપ રાજકોટ પાસે તૈયાર છે. આઈએલઆર ફ્રીઝ અથવા ડીપ ફ્રીઝમાં તેને રાખવાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. વેક્સિનેશન વિતરણ માટે રાજકોટના અધિક કલેક્ટરે જે પ્રકારે નિવેદન આપ્યું બીટીવી સમક્ષ તેઓ બોલ્યા હતા અને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે માત્ર વેક્સિન આવવાની રાહ જોવાઈ રહી છે.